बोलो सदगुरु देव की जय। मनुष्य मात्र ઊંડાણ માંથી સૌ કોઈ સ્વતંત્ર બનવાની ભાવના કરતા હોય ને, બધાને સ્વતંત્રપણું જોઈએ છે, ઊંડાણમાંથી સ્વતંત્રપણે રહેવાનું સુખ ગણવામાં આવે છે, સ્વતંત્ર બનવાને માટે દીકરો બાપથી જુદો થતો હોય ને અને એને એમ થાય કે જુદો થઈને હું સ્વતંત્ર રીતે રહી શકું, બાપુજીની હેઠે આપણે ન રહેવું પડે ને એકલો રહીએ, તો બાપુજીનો દાપ મીટો તો ઘરવાળીનો ચાલુ થાય, દીકરાનો ચાલુ થાય, સ્વતંત્રપણાને આપણે સમજ્યા નથી, સ્વતંત્ર બનવું જોઈએ અને સ્વતંત્રપણાના સુખ સમાન ખરેખર કોઈ સુખ નથી, પણ સ્વતંત્ર એટલે સ્વનામ આત્મા થાય, આત્માનું તંત્ર, આત્મ સ્વરૂપે સ્થિર થવું, આત્મ સ્વરૂપે બનવું, એનાથી મોટી કોઈ સ્વતંત્રતા જગતની અંદર નથી, એ આત્મરાજ્યને જ રામરાજ્ય કહેવામાં આવે છે। પણ આત્મતંત્ર એ સ્વતંત્રપણું, પણ આત્મતંત્રને માટે કંઈક મંત્ર છે, એ મંત્ર વિના આત્મતંત્રપણું સ્વતંત્રપણું મળતું નથી। આપણી ઉપર કોઈનો દાબ હોય, કોઈની સત્તા હોય તો આપણે પરતંત્ર કહેવાય। આપણા દેશ ઉપર જ્યારે બ્રિટિશની સત્તા હાલતી ત્યારે આપણે આખા દેશની પ્રજા પરતંત્ર હતી, તો ગાંધીજીએ લડત કરી અને એ સલ્તનતને હટાવી ત્યારે આખા દેશની પ્રજા સ્વતંત્ર થઈ, પણ એ લૌકિક દ્રષ્ટિએ। તો આપણા ઉપર કોઈની સત્તા હોય, કોઈનો દાબ હોય તો એને હટાવવાને માટે લડાઈ કરવી પડે, યુદ્ધ કરવું પડે, યુદ્ધ અનિવાર્ય છે, યુદ્ધ કર્યા વગર કોઈ દી કોઈને સ્વતંત્રતા મળે નહીં। મહાભારતના બે પાત્ર એવા છે કે જેણે યુદ્ધને ઈચ્છ્યું છે, મહાભારતના બે પાત્ર એવા છે જેણે યુદ્ધને ઈચ્છ્યું છે। ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવો અને કૌરવોની વૃષ્ટિ કરવાને માટે, સમજણ કરવાને માટે નીકળ્યા, એટલે દ્રૌપદી બે ડગલા વાહે આલી ને ભગવાન કૃષ્ણને કીધું કે પ્રભુ તમે મારા ભાઈ હો, અમારા ભગવાન હો, તો યુદ્ધ નિવારીને નહીં, યુદ્ધ નોતરીને આવજો, યુદ્ધને નોતરીને આવજો, યુદ્ધ નિવારતા નહીં। તો કૃષ્ણ કે હું એમ જ કરવા જાઉં છું, હું
એમ જ કરવા જાઉં છું. તે વષ્ટિ કરવામાં છેલ્લે કૃષ્ણએ દુર્યોધનને કીધું કે જાજુ નહીં, 5 ગામ આપી દે પાંડવોને, એટલે એને યુદ્ધ નથી કરવું. પણ એમાં થોડો દુર્યોધન સંમત પણ થયો, પણ 5 ગામ કૃષ્ણ એવા માંગ્યા ને, કાશ્મીર જેવા તે દુર્યોધનની ચોટલી ખીતી થઈ ગઈ. દુર્યોધનની ચોટલી ખીતી થઈ ગઈ કે એ ન દેવાય કે તો યુદ્ધ. એટલે ઊંડાણમાંથી આ બે પાત્રને યુદ્ધ કરવું હતું, યુદ્ધ અનિવાર્ય છે. મનુષ્ય માત્રએ યુદ્ધ કરવું જોઈએ, પણ એ તો વિદ્યા અને અવિદ્યા માયાના યુદ્ધની વાત છે, કોઈ માણા માણસને મારી નાખવાની વાત નહીં. પણ વિદ્યા અને અવિદ્યા માયા એનું યુદ્ધ, એ યુદ્ધ કરીને વિજય મેળવ્યા વિના તમે કોઈ દિવસ સ્વતંત્ર ન બનો. તમે બધી રીતે કદાચ સ્વતંત્ર હો તો તમારા મન ને ઇન્દ્રિયોના દાબમાં છો. તમે બધી રીતે સ્વતંત્ર હોય, તમારી ઉપર કોઈ પ્રેશર ન હોય, તો એના તોય તમારા ઉપર મન અને ઇન્દ્રિયોનો પ્રેશર છે. મન તમને એમ કે બીડી પી એટલે તમારે પીવી પડે, ચા પી એટલે તમારે પીવી પડે, 135 નો માવો ખા એટલે તમારે ખાવો પડે. આજ તો રવિવાર છે એટલે પિઝા ખાવા ઓલી હોટલમાં જવાનું, તમારે જવું પડે, જવું પડે. આજ તો કહે છે છોકરા ઓલા ગોલા બહુ વખાણે છે, મન કે ગોલા ખાવા જવું છે તમારે જવું પડે, મન કે આજ પિક્ચરમાં જવું છે તમારે જવું પડે. કોઈનો દાબ નથી તો તમે તમારા મનના તાબામાં છો. મન એક મોટો ગાયકવાડ સરકારનો સુબો છે, બ્રિટિશ સુલતાનનો મોટો સુબો છે, એનું વળગાય જેમ તેમ નથી. એ કેમ મનુષ્ય માત્રને કરવું પડે? હાઠ વરના બાબાને મન ડિસ્કો કરાવે, એના ઉપર વિજય મેળવવાને માટે યુદ્ધ કરવું પડે. અને યુદ્ધમાં કેવી રીતે વિજય મેળવાય, કેવી રીતે આપણા અંદર રહેલા અવિદ્યા માયાના યોદ્ધાઓ દૂર થાય અને આપણે સ્વતંત્ર બનીએ, એને માટેના હથિયાર અને સાધન કંઈક જુદા છે. એને માટે ભાલુને, બરસીને, તલવારને, પિસ્તોલને, અન્ય કોઈ બાણો કે એવા કોઈ સાધનો અહીંયા કાયમ આવતા નથી. એને માટે કંઈક બીજું જ છે સાધન, કંઈક આ લડાઈ કરીને વિજય મેળવવાનું જુદું જ છે. રામ રાવણના યુદ્ધમાં જ્યારે રાવણ ભગવાન રામની સામે યુદ્ધ કરવાને માટે આવ્યો, એવો બધો સુંદર મજાનો રથ, રથના એવા ઘોડા બળવાન, રથની શોભા એવી, અધિયારો એવા, આ બધું જોઈને બિભીષણ જરા કકળાઈ ગયા. બિભીષણ અકળાઈ ગયા અને ભગવાન રામચંદ્રજીને કીધું, પ્રભુ આ મારો ભાઈ અતિ બળવાન રથ ઉપર ચડીને આપની સામે લડાઈ કરવા આવ્યો છે, રાવણ રથમાં, તમારે રથ નથી, તમારે શરીરનું રક્ષણ થાય એવું કોઈ કવચ નથી, તમારા પગમાં જોડા નથી, તો આ બળવાન શત્રુની સામે તમે કેવી રીતે વિજય મેળવી શકશો? બિભીષણે રામને કીધું. એટલે રામ મંદ મંદ હાસ્ય કરીને કહે છે કે મિત્ર,
લંકેશ, વિજય મેળવવા માટેનો રથ કંઈક બીજો જ છે. આ રથથી કે આ યુદ્ધથી વિજય મેળવી શકાતો નથી. જો વિજય મેળવવા માટેનો રથ કયો છે ભગવાન રામચંદ્રજી, કે હું તને કહું કે શૌર્ય અને ધૈર્ય એ બે રથના પૈડા છે. શૌર્ય અને ધૈર્ય એ આ બે રથના પૈડા છે. શૌર્ય એટલે મલિન વાસના ઉપર કાબૂ મેળવવી. મલિન વાસના ઉપર કાબૂ મેળવવી એ મોટામાં મોટું શૌર્યપણું, સુરવીરપણું છે. બે પાંચના માથા લઈ લેવાય, થપદીને લઈ લેવાય, પણ આ એનાથી અઘરું છે, અઘરું છે. મલિન વાસનાને ટાળવી, મનની મલિન વાસનાને દૂર કરવી એ શૌર્યપણું છે. તમે ખાલી સત્સંગ સાંભળી લ્યો એટલેથી પૂરતું નથી. સાંભળ્યા પછી શૌર્યપણાથી મલિન વાસનાને સમજણપૂર્વક દૂર કરતી જાવી. કે આપણે સત્સંગમાં સાંભળ્યું હતું કે ગુરુનો બાળક નિર્વેશની હોવો જોઈએ, તો એને માટે કંઈક આપણે વિચારવું જોઈએ ને, તજવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. પણ માવો મૂકવાની ના પાડવામાં આવે એટલે એને યાદ આવી જાય, ખિસ્સામાં કાઢીને સોળવા માંડે. એમ નથી કીધું, તને મૂકવાનું કીધું છે. શૌર્યપણું નથી, શૌર્યપણું નથી. તો જે જે મનના મલિન વાસનાના દુર્ગુણો છે, ભગવાન રામચંદ્રજી કે આને દૂર કરવા પડે, આ એક રથનું પૈડું છે. આધ્યાત્મિક માર્ગે ગતિ કરવાને માટે આ એક પૈડું છે. મલિન વાસના તમને આધ્યાત્મિક માર્ગે ગતિ કરવા દેતી નથી. ભજનમાં શું નડે તમને? મલિન વાસના, મલિન વાસના નડે છે, એ ગતિ નથી કરવા દેતી. શૌર્યપણું એ એક રથનું પૈડું છે. બીજું ધૈર્ય, બીજું ધૈર્ય નામનું વિલ છે. ધૈર્ય કેને કહેવાય? કે ભક્તિ માર્ગે હાલતા ગમે એવા નાના મોટા જીવનમાં આવરણો આવે, છતાંય નામમાંથી વિશ્વાસ નો ડગે, આને કહેવાય ધૈર્યપણું. આને કહેવાય ધૈર્ય પણ. શૌર્ય અને ધૈર્ય મેરું રે ડગે સદા, જેના મનનો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી ન જાય, આશે હરિજનોના પ્રમાણ. ધૈર્ય તો દેહશે એ પારબ્ધને આધીન છે. પારબ્ધ પ્રમાણે મારથી મારથી પુરુષોને જીવનની અંદર સુખ દુઃખના દાવ આવ્યા છે, પણ એમાં એણે ધૈર્ય ગુમાવ્યું નથી, ધીરજ ગુમાવી નથી, નામમાં અવિશ્વાસ લ્યાવ્યા નથી, ક્યારેય શંકાનું કાણું પડવા દીધું નથી. ધૈર્ય પણ ધ્યાનને ધારણા કાયમ રાખવી પાનભાઈ, કાયમ કરવો અભ્યાસ. અભ્યાસ કરવામાં ક્યારેય ધીરજ ન ગુમાવવી કે હાલો ભજન કરવા બેસીએ છીએ, પણ ભજન કરવાને બદલે બીજા જ વિચારો આવે છે, તો હવે આપણાથી થશે કે નહીં થાય, યુદ્ધ ચાલુ રહે. તને ખબર તો પડે છે ને કે 15 મિનિટ મેં સ્મરણ કર્યું ને હવે બીજા વિચારો ચાલુ થયા, એ તો તને જ્ઞાન છે એટલે તા ફરિયાદ કરીશ. તને જ્ઞાન છે કે આટલી વાર સ્મરણ કર્યું ને હવે નથી થતું, એ તને જ્ઞાન છે એટલે તું ફરિયાદ કરીશ. તો બીજા વિચારો ચાલુ થયા એટલે તમને ખબર તો પડી કે હું સ્મરણ નથી કરતો, હવે બીજા વિચાર કરું છું, તો બ્રેક મારો. બ્રેક મારીને પાછું સ્મરણ ચાલુ કરો. પાછા 8-10 શ્વાસ લ્યો ને વળી પાછું મન ગુલાટ મારે, યુદ્ધ ચાલુ રાખો. ધૈર્ય ગુમાવો નહીં.
ધીરજ ગુમાવો નહીં, આળસુ થાવમાં પ્રમાદપણું લ્યાવોમાં બેદરકાર થાવમાં જો સફળતા યુદ્ધની અંદર મેળવી લેવી હોય તો કોઈ પણ વ્યક્તિને એ તો ખબર પડે જ કે હવે મારું ભજન બંધ થયું છે અને બીજા વિચારો ચાલુ થયા, એ તો બધાને ખબર પડે, ખબર પડે. બસ તો આ ટોળા સામે બાંધવું એને જ યુદ્ધ કહેવાય, અહીંયા બીજું કયું? આને જ યુદ્ધ કહેવાય, વળી બીજું કયું યુદ્ધ? ધીરજ ગુમાવ્યા વગર અભ્યાસ ચાલુ રાખવો. ભગવાન રામચંદ્રજી કહે છે શૌર્ય અને ધૈર્ય, તમારામાં શૌર્ય પણ દ્રઢતા હોવી જોઈએ અને એમ શરીર પણ હોવું જોઈએ કે આ વસ્તુ સફળ કરે પાર છે, મલિન વાસનાને હટાવે પાર છે, આવું શૌર્ય પણ અને એને માટે ધૈર્ય પણ. યુદ્ધમાં એવું થોડું છે કે એક દીમાં જ યુદ્ધ થઈ જાય ને ઓલા આપણે જીતી જાય ને ઓલા હારી જાય, કાં આપણે હારી જાય ને ઓલા જીતી જાય. યુદ્ધમાં એવું ન હોય, ઘણા દિવસ હાલે, ઘણા દિવસ યુદ્ધ હાલે. કે યુદ્ધ પહેલાં કોઈ એવી જાહેરાત થાય છે કે 10 દિવસ યુદ્ધ હાલશે પછી ગમે એનો વિજય થઈ જાય, એવું એવી જાહેરાત થઈ ક્યારે? કોઈ પણ યુદ્ધના ઇતિહાસો વાંચી લ્યો, એવી કોઈ જાહેરાત અગાઉ થઈ કે આ યુદ્ધ ચાલુ થયું ને 2 દિવસમાં લગભગ? એમાં નક્કી પણ ન હોય, વહેલા મોડું થાય, વહેલા મોડું થાય. કૃષ્ણએ તો અર્જુનને ત્યાં હું કીધું કે યુદ્ધ કરતા કરતા વિજય ન મળે ને દેહ છૂટી જાય તો બીજા જન્મે તને યુદ્ધ કરવાનો યોગ આપીશ, બીજા જન્મે આપીશ, પણ ધીરજ ગુમાય માય. અગર એને ફરિયાદ કરી હતી કે જે સ્મરણ કરવું છે એ થતું નથી, ભજન થતું નથી, ને આકાશમાં વાદળા થાય ને વાયુ ગમે ત્યાં ફેંકી દે એમ મારું મન ફેંકાય છે તો મારે શું કરવાનું? તો કૃષ્ણ કહે પ્રયત્ન ચાલુ રાખ. તો એણે કીધું દેહ ક્ષણભંગુર છે, પડી જાય તો, કે આના ભાવમાં પડી જાય તો ફરી યોગ હું આપું છું, ફરી યોગ આપું છું. એટલે યુદ્ધ આટલા દિવસ હાલશે એવું નથી, પછી આપણી જેટલું શૌર્યપણું જેટલું ધૈર્યપણું એ પ્રમાણે જલ્દી એનો નિવેડો આવે, આપણી જેટલી કાળજી એટલો જલ્દી નિવેડો આવે, જલ્દી નિવેડો આવે. યુદ્ધમાં તમને કહું કૃષ્ણ ઈ રાતે હુતા નહોતા, આપણે આખી રાત હુઈ જવું કે કઈ નિવેડો આવશે? આપણે આખી રાત હુઈ જવું અને કે કઈ નિવેડો આવશે? એમ હાલે એમ થોડો નિવેડો આવે? કૃષ્ણ જેવા સુતા નહોતા રાતને, કઈક મંત્રણા ને કઈક વિચાર ને હવારે કોણ સામે આવશે તેના માટે શું કરવું ને અર્જુનને કેમ બચાવવો ને એના એની વિચારણાઓ ચાલુ જ રહેતી હતી. આપણે પણ સદગુરુ સ્વરૂપનું ચિંતવન આ વિચારોને હટાવવાને માટે શું શું કરવું, કેવી તૈયારી કરવું, કેમ કરવું, એવા સતત ચિંતવનો કર્યા કરવા પડે ને જાગૃતિ રાખવી પડે. તો કે વિભીષણ, આ રથને શૌર્ય અને ધૈર્ય બે પહેર્યા છે અને સત્ય અને શીલરૂપી આ રથની અંદર શોભા આપનાર ધજા અને પતાકા છે. આ રથની અંદર શોભા આપનાર સત્ય અને શીલ એ ધજા પતાકા છે જે શોભા આપે છે. તમે સત્યનો પકડ કરો અને સત્યથી જે તમારા જીવનની શોભા વધે એ બીજું ગમે કરો જ ન વધે. નરસિંહે તો ક્યાંય દાન દેવા ગયો હતો? દહી હગે એમ હતો? ક્યાંય દાન દેવા ગયો હતો અને દહી હગે એમ હતો? શેનું દે? એને ફાફા હતા, શેનું દે? રાણે દાન દેવા વાળા 1000 રૂપિયાના દાન દે તો નરસિંહે તો ન થાય બાપુ, ન થાય. હું એમ નથી કહેતો કે ધન હોય તો દાન ન દેવું, પણ સત્યને પકડો, દાન દો પણ સત્યને પકડો. ગમે ત્યાંથી ગમે એના ગળા લઈને ધન ભેળું કર્યું હોય ને પછી મોટી માથે દાન દેવા જાય એ ન ઉગે બાપુ,
ન ઉગે. અને કદાચ પ્રારબ્ધ પ્રમાણે સેલાઈથી ધન મળ્યું હોય તો ખુશીથી દાન દો, પણ દાન દેવાની પછવાડે અહમ નો રાખો, મેં દીધું એવો ભાવ નો રાખો. આને સત્ય પીગડું કહેવાય. તો મહાપુરુષોએ સત્યને પકડ્યું છે. તો સત્ય શું છે? આપણે સાચું બોલવું, સાચા વ્યવહારો કરવા, એને સત્ય કહી છીએ. ને ખરેખર એ બી સત્ય છે ના નહીં, પણ એ સત્ય હૈદવાળું છે. પણ અથાહ સત્ય, દરેકનો પોતાનો આત્મા એ સત્ય રૂપ છે. સત્ય અને અસત્યની ટૂંકી જ સમજણ, સત્ય એવો આત્મા અને અસત્ય એવો દેહ, જેનો કોઈ દી નાશ ન થાય એ સત્ય, નાશ થઈ જાય એ અસત્ય. અસત્ય તો કોઈ સદગુરુની શાન લઈને સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપનો દોર પકડો. જે જે સંતોએ સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપનો દોર પકડ્યો એના જીવનની શોભા તમે જોવો. ભલામણ શોભા તો જોવો. દાદુ ભગત જુઓ, નરસિંહ મહેતો જુઓ, આવા આવા ઘણા ગરીબ ભક્તો છે, ઘણા ગરીબ ભક્તો છે. આર્થિક સ્થિતિ જેની હાવ સામાન્ય હતી, અને નજીક વયાવો તો આપણા ઉગારમ દાદાની પહેલાં સામાન્ય સ્થિતિ હતી, પણ એની શોભા તો તમે જુઓ. સત્યને પકડ્યું, સત્યને પકડ્યું. સત્યથી જે જીવન શોભે છે, અને સત્ય છે ને એ નીડર છે, સત્ય છે એ નીડર છે. એ કોઈના દાબમાં ન રહીએ, સત્ય કોઈના દાબમાં ન રહીએ. અને અસત્ય કર્યું હોય એને મૂંઝાવવું પડે. ભાઈ આવી એક સભા બેઠી છે, એમાં કોઈ સારા વિચારવાળા હોય, કોઈ નબળા વિચારવાળા હોય, કોઈ છબૂતરો હોય, અહીંયા મોરલા ને પોપટ ને આવે એવું ને કાગડા બી આવી જાય. કોઈક ચોરી કરવાને બાને આવ્યો, ને ઘણા સમયથી સત્સંગમાં આવતો હોય, બધાને સત્સંગી જ લાગતો હોય, ને કદાચ એવા રીતે રહેતો બી હોય, બેઠા હોય ને હરવેક દિન કોઈકનું પડખામાંથી આમ પાકી ઠેરવી લીધું, કોઈને ખબર નથી, પણ એક વ્યક્તિ જોઈ ગઈ, એને એમ થયું કદાચ આ વ્યક્તિએ જ મેં પાકીટ ગાઈડું એ જોયું હોય છે. હવે એમાં ક્યાંય માણસોમાં બેઠો બેઠો મોટી મોટી વાતો કરતો હોય ને જે ઓલો ભાળી ગયો તો અહીંયા કાંઈ બોલે નહીં, ખાલી અહીંયાથી નીકળે ને એટલે એની વાત બંધ થઈ જાય. ઓલો કાંઈ કહેવાનું ન હોય, પણ એ ત્યાંથી નીકળે એટલે એની બેટરી બેહી જાય. અસત્ય છે. અસત્યને દબાવવું પડે, સત્યને કોઈથી દબાવવું નથી પડતું. સત્ય એ સત્ય, સત્ય નિડર છે, સત્ય નિડર છે. ને અસત્ય છે ને એને દબાવવું પડે, એને પોતાના જ વિચારો એ અસત્યના પોતાને જ દાબ આપે, પોતાને જ દાબ આપે. તો એક જૂના જમાનાનું જૂનું દ્રષ્ટાંત છે કે બરવાડના વાવા ગુજરી ગયા, તે સરવણી કરવા જાય ને શ્રાદ્ધ વખતે, કારજ વખતે, તો બે છોકરાને ગોરબાપો પિંડદાનની વિધિ કરવા માટે લઈ ગયા, ને નદી કિનારે પીપળાના ઝાડનીથી બધા પોટલા પોટલા છોડ્યા. છોકરાઓને કે જાઓ નાતાવો, એટલે નદીમાં નાહવા ગયા. નાહીને આવતા હતા એટલે ગોરુબાપાએ કીધું કે પાણી લેતો આવજે. ઓલા છોકરાએ બીજે દી કળશી, આગલે દી કળશી ગયો હોય છે સંડાસ પાણી, ને પાણી નહીં લીધું હોય. પહેલાં તો એવો જમાનો હતો, એટલે ઈવડી છોકરો કહે ગોર કળવું છે, ઓ કાલ મેં પાણી નહોતું લીધું, એને આજ કેમ ખબર પડી? કે અરે એને ખબર પડે, એને ઘરણની નથી ખબર પડતી. અગાઉ નથી કહી દેતા કે આ ટાઈમે ઘરણ થાય, બ્રાહ્મણને બધી ખબર પડે.
ભામણને બધી ખબર પડે પણ પોતાને પોતાની જ નથી પડતી, બધી ખબર પડે. લઈ લે પાણી, એણે પાણી લઈ લીધું. ગોરબાપાને પૂજામાં જોતું હતું, ગોરબાપાને પૂજામાં જોતું હતું. એટલે પાણી નો લેતો આવ્યો, લોલો છોકરો ખીજાણો લઈ લીધું, પછી લોહી ન પીવાય કે પણ મારે પૂજામાં જોઈ, કે એમ શોખવેટ કરો ને હું તો કાંઈ એમ જોતો. આ પાપ, પાપ દબાય છે, સત્ય દબાતું નથી. સત્ય દબાતું નથી, સત્ય જીવનની શોભા વધારે છે, સત્ય પ્રકાશ પાડે છે. અખિલ વિશ્વની અંદર મહાપુરુષના જીવનનો પ્રકાશ પડે શેનાથી પડે છે? એણે સત્યનો દોર પકડ્યો છે, સત્યનો સ્વાંગ ધર્યો છે, એટલે એનો પ્રકાશ પડે છે. વગર જાહેરાતે, વગર જાહેરાતે. સૂર્ય ઉગે એટલે જાહેરાત એની નથી થતી કે હવે ઉગે છે, તમે ઉઠી જાઓ. તમે સૂતા હોય ને ત્યાં અંતરમાં પ્રેરણા થાય કે હવે દાદો ઉગ્યો હોય. ઉગ્યા સૂરને સબજુગ દેખે, ઢાંક્યા નહીં રહેવે સાને, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ ઉપદને કોઈ સેજે આણે. સત્ય અને શીલ, શીલ એટલે આપણી દરેક ઇન્દ્રિયો, દરેક ઇન્દ્રિયો શુદ્ધ થાય એ જીવનની શોભા છે, એ જીવનની શોભા છે. આપણે જોઈ સંત જોવે, આપણે સાંભળી સંત સાંભળે, આપણે બોલી સંત બોલે, એમાં જમી અને આસમાનનો તફાવત છે. આપણે ઘાટને જોઈએ છીએ, સંતો અઘાટને જોવે છે. આપણે સ્તુતિવાસક શબ્દો સંભળાય તો રાજી થઈએ, અને નિંદા આપણી કોઈ કરતું હોય તો આપણે ક રાજી થઈએ. શબ્દો બે હરખા જ છે, પણ એક નિંદામાં છે ને એક સ્તુતિમાં છે. પણ નિંદા અને સ્તુતિ જેને સમાન લાગે, કે નિંદા હોય તો ભલે અને સ્તુતિ હોય તો ભલે, શબ્દ અવાજ કરનારો મારો નાથ છે, શબ્દ અવાજ કરનારો મારો નાથ છે. એટલે દાદાએ ગાયું ને કે નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી, નિંદા અને સ્તુતિ સમાન ગણીશ તો તારે નહીં આવે જમની ફેરી. સમજ લે આ વાર કે એક ઉલટ વાત લે તું, એરી નિંદા અને સ્તુતિ સમાન. પછી એમાં આપણે કોક વખાણ કરે તો મજા આવે ને આપણી મોડી વાત કરે તો આપને ન મજા આવે. તમે તમારી રીતે કેમ છો તો પછી સારા કહે, કોઈ બુરા કહે હો તો અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ્પર છે સોન ભૈયા આખા સોનારા. કોઈ સારા કહે તોય ભલે, બુરા કહે તોય ભલે, તમે તો સત્યનો પકડ કર્યો છે ને. નરસિંહ મહેતાને કાંઈ બધાએ ગુણ નહોતા ગાયા, નરસિંહ મહેતાના જા જાતે જ નિંદા જ કરી હતી, નહીં તે તો કાપો વાળી લીધો તો. કેટલો ખરાબ કીધો નરસિંહ મહેતાને, એના માટે કેટલા આવરણો નાખ્યા. પણ આને સત્ય અને શીલ હતા તો એના જીવનની શોભા એમનેમ રહી. અને ઓલા કોઈના નામ આવડે છે તમને? કોઈને આવડે છે? હે, નહીં, કોઈને નામ નથી આવડતા. સંત છે એ પોતાની આંખેથી ઘાટનો બાદ કરી અઘાટ જોવે છે, નિંદા સ્તુતિને સમાન ગણે છે. વાણી અમેશને માટે જેની નિર્મળ અને પવિત્ર છે, હાથ પગના વ્યવહારો જેના શુદ્ધ છે, જેના મન શુદ્ધ છે, જેના સર્વશીલ શુભ બન્યા છે, સત્યનો જેણે પકડ કર્યો છે, એના જીવનરૂપી રથની શોભા કંઈક બીજી જ છે, બીજી જ છે. અને યુદ્ધમાં આવો રથ તૈયાર કરવો પડે, આવી શોભાવાળો વિજય મેળવવા આવી શોભાવાળો રથ તૈયાર કરવો પડે, કરવો પડે.
રાવણના રથમાં ધજા પતાકા હતા પણ ઈર્ષા ન દેખાઈ ના હતા. એના રથની ધજા પતાકા તો હતા, ઈર્ષાને અદેખાઈ ના હતા. એના રથ નહીં પડ્યા હતા પણ હું મારાના અહમ ના હતા. હું પણાના ભાવથી, મારા પણાના ભાવથી, ઈર્ષા અદેખાઈના ભાવથી ભક્તિ માર્ગની અંદર કોઈ જોડાય કોઈ દી સફળ ન થાય, કોઈ દી સફળ ન થાય. તો ભગવાન રામ કે વિભીષણ, શૌર્ય અને ધૈર્ય બે રથના પૈડા છે, શીલ અને સત્ય એ મજબૂત રથના ધજા અને પતાકા છે. પછી બળ, દમ, ઇન્દ્રિયોનો નિગ્રહ અને પરોપકાર, આ ચાર રથના ઘોડા છે. બળ, દમ, ઇન્દ્રિયોનો નિગ્રહ અને પરોપકાર, આ ચાર રથના ઘોડા છે. દમ, દમ એટલે મનનું દમન કરવું, મનનું દમન કરવું, મનની મલિન વાસના ટાળવી એ દમ છે. મનનું દમન, મનની શુદ્ધિ કરવી એ દમ છે. કારણ કે ભજન કરવું એ કેનું કામ છે? મનનું ને. હાથનું કામ નથી, પગનું કામ નથી, બીજી અન્ય ઇન્દ્રિયોનું કામ નથી. ભજન કરવું એ મનનું કામ છે. અને મન જ્યાં સુધી અજ્ઞાનથી ભરેલું હોય ત્યાં સુધી તમે ભજન ન કરી શકો. તમને સત્સંગમાં જવાની ના તમારું મલિન મન પાડે છે, સંતને સેવવાની ના તમારું મલિન મન પાડે છે, હરિગુણ ગાવાનું ના તમારું મલિન મન પાડે છે, સારું કામ કરવાની ના તમારું મલિન મન પાડે છે. મલિન મન છે એ બધા ખરાબ ગમી કામ કરવા એમાં તરત સંબંધ થઈ જાય. મલિન મન ખોટું કામ કરવામાં તરત સંબંધ થઈ જાય અને હાસું કામ કરવામાં બંધ કરશે, બંધ કરશે. તે ખોટા ઘોડે કઈ રથ હાલે બાબુ? હાલે ખોટા ઘોડે? બળદ હોય પણ એમાં દાંડ બળદ હોય, એ દાંડ બળદે ખેતી ન થાય, તમે ખેડૂતને પૂછી જજો. અને દાંડ બળદ તાજો બહુ હોય, કારણ કે એને બળદ ન કરવાનું હોય. દાંડ બળદ છે ને તાજો બહુ હોય, જો તમે બળદ ખરીદવા જાય ને એટલે ઓલાને ઈવડો એ જ ગમે, ભાઈ રે તાજો છે, લેવો હોય તો આવડો આ વાસડો જ લેવાય. પણ બળદનો જાણકાર હોય ને કે એમ એમનો હોય કે પણ કેટલો તાજો છે, રૃષ્ટ પુષ્ટ છે, થાકે નહીં, આલવા કે નાના એમ નહીં, એ બેઠો હોય ને એના પૂછડે જઈને અડે, પૂછડે અડે એટલે ઊભો થવાને બદલે લાંબો થઈ જાય ને એને દાંડ બળદ કહેવાય. નકર પૂછડું ચાલે તો બળદ હબ ઊભો થઈ જાય, પછી આવો પાતળો પીસોળા જેવો હોય, ઓલો કે આને કપાસિયા ખાઈને તાજો કરજીએ પણ આને લે, ને બોલો તારી નીણ જાજી ખાઈ જાય ને હાલશે ને ભાઠા મારી મારીને ઠાકી જાય ને તો એ નહીં હાલે, નહીં હાલે. દાંડ બળદ છે મનની મલિનતા, એ દાંડ ઘોડો છે. આધ્યાત્મિક માર્ગની અંદર આ ગતિ કોઈ દિવસ કરે નહીં, ન કરે. દમરૂપી એક ઘોડો છે. પછી બળ, બળ એટલે આ યુદ્ધની અંદર શરીરનું બળ કાયમ આવતું નથી, શરીરનું બળ કાયમ આવતું નથી. ગાંધીજી કાંઈ બધા સામે લડી હગે એવા શરીરમાં બળવાન નહોતા, હતા શુકલકડી શરીર. હે, તો શાસ્ત્રોના મતે, સંતોના મતે, અનુભવીઓના મતે પ્રાણાયામ એ મોટામાં મોટું બળ કહેવામાં આવ્યું છે. પ્રાણાયામ, પ્રાણને જે નિયમમાં લાવે અને એનાથી જે આત્મબળ પ્રાપ્ત થાય, એ બળની સામે કોઈ યોદ્ધો
ના આવી શકે. પ્રાણાયામનું કેવડું બળ હોય એ આપણા ગુરુદેવ લાભુદાદાએ ઉગારામ દાદાના ગુણ ગાતા કીધું કે જમીનમાં ભાલુ ઘોકાવીને હલાવે તો આખી જમીન હલે, આ પ્રાણાયામનું બળ. આ પ્રાણાયામનું બળ મોટામાં મોટું બળ છે. પવનનું કેટલું બળ છે એ આપણે પૃથ્વી ઉપર જ્યારે કુદરતનો કોઈ એવો કોપ થાય અને વાવાઝોડું થાય તે આપણે જોઈ લીધું કે સિંગલ ઇંગલનો આમ સ્થાંભલો ઊભો હોય, પવન કોણ જાણે કેમ આટી મારે સીધા થાંભલાને ત્રણ વળો વાળી દે. મેં ક્યાં પવન ભરાણોને કેમ કર્યું, નકર એમાં સીધા થાંભલામાં ક્યાં પવન ભરાય. પણ વળી ગયા એવા દાખલા છે છે, તો એ ખબર પડે પવનની કેટલી તાકાત છે, એમ તમારા પ્રાણની કેટલી. આ તો પવનનો બાપ છે, આ તો પવનનો બાપ છે, પવનનો બાપ છે. પ્રાણાયામ સ્વામી વિવેકાનંદે એમ કીધું કે માનવ અખિલ વિશ્વની શક્તિ તારામાં છુપાઈને રહેલી છે, એને જાગૃત કરી, એને જાગૃત કરી. આ પ્રાણાયામ. આ બળ સામે કયો યોદ્ધો ઝઝુંબે? પ્રાણાયામના બળથી કોઈ હથિયારની જરૂર વગર વિજય થાય એવું છે. કોઈ હથિયારની જરૂર વગર વિજય થાય એ પ્રાણાયામ છે. પણ પ્રાણાયામ એટલે પ્રાણ વત્તા આયામ. પ્રાણને નિયમમાં લ્યાવો એને મહાપુરુષો પ્રાણાયામ કહે છે. અને પ્રાણને નિયમમાં લ્યાવવા માટે કીધું ને કે આત્મતંત્રને માટે મંત્ર છે, મંત્ર છે. ગુરુવચનથી, ગુરુવચનના ધ્યાનથી, અષ્ટાંગ યોગની કોઈ પણ ક્રિયા કર્યા વગર પ્રાણ નિયમમાં આવે છે. વચનથી, ગુરુવચનના ધ્યાનથી કાંઈ પણ કર્યા વગર, કોઈ ક્રિયા કર્યા વગર પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણાયામ આ એક ગોળો છે. બળ, પ્રાણાયામ, પછી ઇન્દ્રિયોનો નિગ્રહ. દરેક ઇન્દ્રિયોના પ્રવાહો અત્યારે ખોટે માર્ગે વહે છે. દરેક ઇન્દ્રિયોના પ્રવાહોને ખોટે માર્ગેથી પાછા વાળીને સાસે માર્ગે વાળવા છે. આપણે દ્રષ્ટાંત તરીકે કહી છે કે એક વાડીમાંથી નીકળતું પાણી શેરડીના કેરામાં જાય તો ગળ્યું થાય, મરસીના કેરામાં જાય તો તીખું થાય, અફીણ અને એળિયાના કેરામાં જાય તો ઝેર થાય. પાણી એક જ છે પણ જે કેરામાં જાય એવું એનું ફળ છે. તો અત્યારે આપણી ઇન્દ્રિયોનો પ્રવાહ ઉન્માર્ગે વહી રહ્યો છે, એને શેરડીના કેરામાં વાળી લેવો છે. દરેક ઇન્દ્રિયો જે બહિર્મુખ છે એને અંતર્મુખ કરવી છે, ઈશા શક્તિના કાબૂમાં લેવી છે. શેનાથી લેવાય છે કે આ પ્રાણાયામથી, અજંપા ધ્યાનથી. એને માટે પણ કોઈ ક્રિયા ક્રિયામણ કે બીજી કોઈ ઉપાસનાની ખાસ કરીને જરૂર નથી. ફક્ત પ્રાણ નિયમમાં આવે તો મન નિયમમાં આવે, અને મન નિયમમાં આવે તો ઇન્દ્રિયો નિયમમાં આવે. આ સિદ્ધાંત છે. હા, તમે એક રાજાને જીતી લ્યો પછી રાજાના જે પ્રજાજનોના શેરોના શેરો છે
એ બધાને તમારે જીતવા ન પડે. એક રાજાને જીતો એટલે એનું આખું રાજ જીતાઈ ગયું ને. એ મન છે એ દરેક ઇન્દ્રિયોનો રાજા છે. એ રાજા જીતાઈ ગયો એટલે દરેક ઇન્દ્રિયો જીતાઈ ગઈ, એના વિષયો જીતાઈ ગયા. કેટલો સરળ ઉપાય છે, કેટલો સરળ ઉપાય છે. સહજાનંદ મહારાજ કે અશ્વમેઘ એક યજ્ઞ કરવાને માટે ઘોડો છોડવો, દેશ દેશના રાજા જીતવા, વળી કોઈ ઘોડો બાંધી લે તો એની સામે લડાઈ કરવી, એના કરતા ફળીમાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લેવાય. એના કરતા ફળીમાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લેવાય. અશ્વમેઘ યજ્ઞ, અશ્વ નામ ઘોડો થાય, ને ઘોડો એટલે આપણું મન સમજવું. કે ભાઈ યજ્ઞમાં ઘોડાના અંગે અંગ કાપીને હોમી દે અને અશ્વમેઘ યજ્ઞ કરે, આ તમને ઠીક લાગે છે? આ મોક્ષ આપે આ યજ્ઞ? ઘોડાને મારી નાખો આપણું મોક્ષ, અને ઘોડાનો હું વાંક? એ આપણે મોક્ષ જોઈ અને ઘોડાનો હું વાંક? મનરૂપી ઘોડો, મનરૂપી ઘોડો જે આપણે ઘડીએ શાંતિ નથી લેવા દેતો, એ ઘોડાને આ યજ્ઞમાં હોમી દેવો છે, હોમી દેવો છે. તો ફળીમાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લેવો એટલે ક્યાંય ભટકવા ગયા વગર સદગુરુની શાન લઈને શ્વાસે શ્વાસે સમરણ કરીને આ યજ્ઞ કરી લેવો. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા, શ્વાસે શ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ કોઈ અષ્ટપોર અર્પણ કરે, પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. આ ગફળીમાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લેવાનો છે. કાંઈ લપ વિનાનો ધંધો, લપ વગરનો ધંધો. પુણ્ય માર્ગની અંદર પણ એવા સિદ્ધાંત બતાવવામાં આવ્યા છે કે ભાઈ તું 100 બ્રાહ્મણને ન જમાડી શકતો હોય તો કાંઈ નહીં, એક ભાણેજને જમાડે. એક ભાણેજને જમાડે એટલે કે હો બ્રાહ્મણ જમાડે એટલું પુણ્ય મળે. પુણ્ય માર્ગમાં આવા માર્ગ કાઢી દીધા છે, આવા માર્ગ કાઢી દીધા. હો બ્રાહ્મણને ન જમાડી શકતો કાંઈ નહીં, એક ભાણેજને જમાડી, એક ભાણેજને જમાડી તોય તને એટલું પુણ્ય મળશે. તે આપણે એમ થાય હો જમાડી એટલા બળવારા ક્યાં સહી, એટલા બળવારા ક્યાં સહી. ભાણેજને જમાડ, ભાણેજ ભક્તિનો પુત્ર જે ભાવ છે ને ભાવ રાખી અને એનું સમરણ કરીને એટલે હજારો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. હજારો અશ્વમેઘ યજ્ઞ, હજારો યજ્ઞ કર્યા એણે, નિજ પાપ નિવાર્યું, અસદગતિ પામેલું કુટુંબ એવા પિતૃને પણ તાર્યું, મહાપુણ્યશાળી એને કહીએ કે જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. બ્રહ્મ વિચારમાં જેનું મન સ્થિર થયું એને હજારો યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, ફળ પ્રાપ્ત થાય છે. દમ, બળ, પ્રાણાયામ સમાન બીજું કોઈ બળ નથી. ઇન્દ્રિયોનો નિગ્રહ, જે ઉનું માર્ગે ઇન્દ્રિયોના પ્રવાહ વહી રહ્યા છે એને પાછા વાળી અને શેરડીના ક્યારા નામ, નામની અંદર ઇન્દ્રિયોને દરેકને વાળવી છે. એ શેનાથી થશે કે આ ધ્યાનથી થશે. ઇન્દ્રિયોનો નિગ્રહ અને પરોપકાર, આ એક ઘોડો છે. પરોપકારી એ આ રથનો ઘોડો છે. જરૂર પરોપકારનો ભાવ રાખવો, બીજાનું કલ્યાણ થાય એવા વિચારો રાખવા, બીજાનું સારું થાય એવી ભાવના કરવી. તો કુદરતે તમને સારી સ્થિતિ દીધી હોય તો કોઈને મદદરૂપ થાવ એ પરોપકાર છે.
કોઈને સારી સલાહ આપો એ પણ પરોપકાર છે. કોઈને સારી સલાહ આપો એ પણ પરોપકાર છે. પણ મોટામાં મોટો પરોપકાર જગતની અંદર કોઈ કરતું હોય તો સંતો કરે છે. સંતો કરે છે કે હજારો લાખો કરોડો લોકોને 84ના ચક્રમાંથી બારા કાઢી દે, એ કેવડો પરોપકાર. બીજું, કદાચ એટલી શક્તિ તમારી ન હોય, કારણ કે બધામાં આવડી બધી શક્તિ ન હોય કે બીજાને તારે, પણ તમે નિર્દોષ ભાવથી હરદમેદમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એની જગત ઉપર પણ અસર થાય છે, પરોપકાર છે. પૂજ્ય દાદાશ્રી આપણા સત્સંગમાં ઘણી વાર કીધું છે કે અજંપાના દાન દેનારા દૂતો જ્યારે જગતમાં વધારે વધશે ત્યારે જગતમાં શાંતિ થપાય. શાંતિ થાપવાનો એક મોટો ઉપાય છે. એટલે આ જળ અગરબત્તી એક એટલામાં વાતાવરણ શુદ્ધ કરતી હોય તો ભગવાનનું ભજન કરે કે ન કરે? અગરબત્તી જળ છે, પણ એ સળગે તો એટલી જગ્યાની અંદર વાતાવરણને શુદ્ધ કરી દે છે, નથી કરી દેતી? તો ઈશ્વરનું ભજન છે એ વાતાવરણને શુદ્ધ કરે કે ન કરે? કરે ને. પણ હવે આ પરોપકાર કોણ શીખવાડે? કોણ શીખવાડે? અને આ કોઈને ધ્યાનમાં ક્યાંથી આવે? માઇન્ડમાં પણ ક્યાંથી બેહે? ક્યાંથી બેહે? અને ખરેખર શાંતિ એના ભજન વિના કોઈ દી નથી થવાની, નથી થવી, નથી. જેને શાંતિ જોતી હોય ભજન કરવું પડે. શાંતિ જોતી હોય અને ભજન કરવું પડે, એ સિવાય કોઈ ઉપાય જ નથી, કોઈ ઉપાય નથી. ભજન વગર કોઈ દી મન શાંત ન થાય, ને મન શાંત ન થાય ત્યાં સુધી શાંતિ નથી. સોખો હિસાબ છે કે નહીં? અશાંતિ તો મનની જ છે ને. હારો બંગલો ને રેવા ગયા કે આ મારા મનને ગમતું નથી, આ મનને શાંતિ નથી, આ મને જ ઉપાડો લીધો ને, કે બંગલો જ કરોડનો. આવા દાખલા છે જગતમાં, છે કે હમણાં કરોડનો લીધો ને કેમ બીજે, કે ત્યાં કોણ જાણે ત્યાં ગયા કઈ શાંતિ ન મળે, કઈ બંગલામાં શાંતિ ન હોય, અશાંતિ તારા મનમાં છે. મન કારણ છે બધું, મન કારણ. બંગલામાં કોઈ દે શાંતિ જ ન હોય. અરે પછી મોડી મોડી ખબર પડી કે એ બંગલામાં એ જે કુટુંબ રહેતું હતું ને, એના એક ઘરના માલિકે છે ને આપઘાત કરી હતી ને, એટલે એની વાઇસના અહીંયા આટા મારતી હતી, પછી આવી અમને ખબર પડી, એટલે અમે અહીંયા ગયા ને શાંતિ ન રહી. ક્યાંક આવો બંગલો વેસાતો મળતો હોય ને હું ગો એટલે લઈ લેજો, કાંઈ થાય આપણી જવાબદારી. સદગુરુનો ફોટો ભદ્રાવીને આરતી કરી લઈએ એટલે એની વાઇસ જે ભટકતું હોય એની વાઇસના સફળ થઈ જાય. મન કારણ છે બધાય, મન કારણ છે, મન કારણ છે બધાય. મન શાંત નહીં થાય ત્યાં સુધી શાંતિની વાટ રાખવાની જ નથી. મનની શાંતિ એ જ શાંતિ સાચી ને. વાતાવરણની શાંતિ તમે રાજકોટ બહાર નીકળી જાઓ ને ત્યાં એકાંત સ્થળ હોય, ત્યાં વાતાવરણની શાંતિ હોય, નો વાહનનો વરણ સંભળાય, નો કોઈ ગામનો ડખો, બીજું ત્રીજું કાંઈ નહીં, ત્યાં વાતાવરણની શાંતિ જ છે, શાંતિ જ છે. જો એ રીતે સ્થાન ભેદ કરવાથી શાંતિ મળતી હોય તો હાવ મન કારણ છે, હાવ મન કારણ છે. કોક એવા ગુરુ ગોતો કે ફૂલ ટ્રાફિકની અંદર તમે ઉભાવો ને શાંતિ મળે. ફૂલ ટ્રાફિકમાં ઉભાવો, રાજકોટનો ગીસ એરિયા મેર્યો હોય ત્યાં ઉભા રહ્યો ને તમને શાંતિ મળે, એવા ગુરુ ગોતો.
બાકી ભાડું ભરવામાં મેળ ન હોય અહીંયા બહાર ક્યાં ફાર્મ બનાવીને શાંતિ લેવા આપણે જઈ, ઘરનું મકાન લેવાનું તેવડ ન હોય અહીંયા બહાર કઈ ભાઈ ફાર્મ બનાવવું ને કઈ ત્યાં એ સેટિંગ આવે, એ સેટિંગ આવે નહીં. સંતો કોઈ ભાગ્યા જ નથી, ભાગવાનો ત્યાગ જ ખોટો છે, ભાગવાનો ત્યાગ ખોટો છે. ભાગવું ન પડે ને ત્યાગ થઈ જાય એવી કોઈ ગુરુની શાન લ્યો, એવી ગુરુની શાન લ્યો. તો એક સીધો સિદ્ધાંત છે કે ભજો એટલે એની મેળાએ એનો ત્યાગ થઈ જાય છે, ભજવાથી એની મેળાએ ત્યાગ થઈ જાય છે. ત્યાગવું નથી, ભજવું છે. તજવું નથી, ભજવું છે. તજવા કરતા ભજવાનો પ્રયાસ કરો, ભજશો એટલે તજાઈ જાય. જેને ઉગારામ દાદાએ કીધું, ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે આત્મ રહે ગુલતાન, અંશ આગર સોહમ અપના અને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, ગ્રહણ કરું તો ત્યાગ કરવાની ઉપાધિ ને, ગ્રહણ કે ત્યાગ એકેય ન રહીએ એવી પ્રજ્ઞા બુદ્ધિ બનાવીને એવા પદને પારખો કે અહીંયા ગ્રહણ અને ત્યાગ જેવો કોઈ ભેદ જ નહીં. ગ્રહણ કર્યું હોય તો તજવાની ઉપાધિ ને, ગ્રહણ ન થાય એવું કરો. કોઈ પણ ઇન્દ્રિયો વિષયની આશા જ ન કરે એવું કંઈક કરો. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે આત્મ રહે ગુલતાન, એનો આત્મા કે અથવા તો આત્મ સ્વરૂપમાં એ ગુલતાન બનીને રહે છે જેને તજાઈ ગયું. પણ કેમ તજાય કે અંશ સાગર સોહમ અપના આને નિરંતર ભજો, અને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. તજવાની ફિકર મૂકો, ભજવાની કરો. સૂર્ય ઉગે તો રાતને કાઢવાની ક્યાં કાંઈ આપણે તકલીફ લેવી પડે, સૂર્ય ઉગી ગયો એટલે રાત વહી જાય. વાસ્તવિક અંધારું સત્ય નથી, પ્રકાશ સત્ય છે. પ્રકાશનો અભાવ એ અંધકાર છે, જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન છે. જ્ઞાનને પ્રાપ્ત કરો એટલે અજ્ઞાન જેવું કંઈ છે જ નહીં. તજવાની કડાકૂટ નહીં, ભજવાની કરો. ભજન ન થતું હોય તેની ઉપાધિ કરો, એની ચિંતા કરો કે ભજન નથી થતું, ભજન નથી થતું. ઉત્તમમાં આત્મચિંતા, મધ્યમાં કામ મોહ, કનિષ્ઠમાં કામ ચિંતા અને પર ચિંતા ધમાધમા. ઉત્તમમાં ઉત્તમ આત્મપદની ચિંતા છે, એ ચિંતા તો કરવી જોઈએ. મોહ છે એ મધ્યમ ચિંતા છે, કામની ચિંતા અધમ છે, અને બીજાની ચિંતા કરવી તો અતિ અધમ છે, અતિ અધમ છે. તો ભાઈ પરોપકાર મહાપુરુષો સંતો કરે છે, તરે છે અને તારે છે, એ મોટામાં મોટો પરોપકાર છે. ભજન કરો એ પણ એ પરોપકાર છે. તો દમ, બળ, ઇન્દ્રિયોનો નિગ્રહ અને પરોપકાર, ભગવાન રામચંદ્રજી કે આ રથના ચાર ઘોડા છે. એ ઘોડાને રથે જોડવા માટે ત્રણ દોરી છે, ક્ષમા, દયા અને સમતા. ક્ષમા, દયા અને સમતા આ ઘોડાને જોડવાની ત્રણ દોરી છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા છે એ વીર પુરુષોનું આભૂષણ છે.
કોઈ પણ આપણા પ્રત્યે રોષ કરે તો એને ક્ષમા આપી દેવી, કોઈનો દોષ જોઈને એના ઉપર અરુષી ન કરવી પણ દોષ એનો ટળે એનો કંઈક પ્રયાસ કરવો, એનો દોષ ટળે એનો પ્રયાસ કરવો. ઓળો વાલિયો ભીલ નારદને લૂંટવા આવ્યો તો નારદે એને ઉપર કૃપા કરીને એને સોરી કરવાનો જે ગુણ હતો એ ટાળવાનો પ્રયાસ કર્યો તો વાલિયો ભીલ વાલ્મીકિ ઋષિ થયા. જેસલ તોરલને સોરી કરીને લેવા આવ્યો તો તોય તોરલે એના ઉપર કૃપા કરી તો જેસલ પીર થયું. આ સંતોનો ગુણ છે, આ સમા છે. લખાએ ભલે ગુરુ મહારાજને કૂવામાં નાખી દીધા તોય ગુરુએ એને ઉગારવાનો પ્રયાસ કર્યો, આ સમા છે, આ ક્ષમા છે, હા ક્ષમા છે. આપણે સત્સંગી એ સત્સંગીને ક્ષમા ન આપી શકીએ. એટલે તમે તો કાયમ ભેળા રહેતા ને કેદી ના બોલતા બંધ થઈ ગયા. તેદી ભાઈ મને મોટરસાયકલ વાહનો બેહાર્યો, લ્યો મોટરસાયકલ વાહન નો બેહાર્યો તો ઠેડાઈ ગયો. ભલે એને અથડાઈ કરી તો એની અથડાઈ કેમ ટળે એવો પ્રયાસ કરવાનો, એવો પ્રયાસ કરવાનો. તે તો અમારે બગડી ગઈ, લ્યો સમા. સમા એ વીર પુરુષોનો આભૂષણ છે, સમા મોટો ગુણ છે અને સમા નામના શસ્ત્રથી જ ગાંધીજીએ વિજય મેળવ્યો છે. કે લાફો ખાઈ લે, જો માર ખાઈ લે, આ કોઈને ગળે ઉતરે, કોઈને ગળે ઉતરે. સમાથી બ્રિટિશ જેવી સલ્તનને હટાવી દીધી કે ન હટાવી દીધી, કોઈને ગળે ઉતરે આ વાત, કોઈને ગળે ઉતરે. એ વખતે ગાંધીજીના ગામડે ગામડે રાહડા ગવાતા હતા ને એના વેરભાવે શબ્દો બોલાતા હતા. એક લાકડી લઈને નીકળ્યું છે ને આખા જગતને મરવી નાખશે છોકરાઓને, કે માર ખાવ પણ કોઈને મારો નહીં, એમ દઈ દેતા છે રાજકોઈ, એમ દઈ દેતા છે રાજકોઈ. હે તો જાજા સલાહકાર આવા જ મળે, ભલે તાર કાકો થાય પણ ધ્યાન રાખજો. હા જરાય ઓછો નહીં ઉતરતો, કાકાને કહી દેજે. ક્ષમા, દયા, કરુણાનો ભાવ, સર્વની માથે દયા ભાવ, સર્વનો ઉગારો થાય એવો જ વિચાર મહાપુરુષના હૃદયમાં કાયમ કરુણાની વર્ષા થયા કરે છે. કરુણા જ વર્ષા કરે, કારણ કે જેણે દયા તત્વ જ નક્કી કર્યું છે. દયા તત્વ ગુરુ છે, દયા એ કોઈ સામાન્ય નથી, આત્મસ્વરૂપમાંથી પ્રગટતિ એક ધારા છે. જે દયા કરુણાથી કર્મની રેખ ઉપર મેઘ સંતો મારે છે, કર્મની જે કરુણાના ભાવથી સંતો કર્મની રેખ ઉપર મેઘ મારે છે, મેઘ મારે છે. દશરથના પિતા રઘુરાજાનું કહેશે એવું ભવિષ્ય હતું કે ચોરીના સાત આટા ફરે તેનું ધડથી મસ્તક જુદું થઈ જાય, એવું એનું ભવિષ્ય કોઈ બાખ્યું. એટલે એના લગ્ન નહોતા કરતા એનો બાપ. ગુરુ વશિષ્ઠ મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, લગ્ન કરો, હું બેઠો છું, મારે આથી વિધિ કરાવીશ. વશિષ્ઠ મહારાજ પોતે વિધિ કરવાને બેઠા. લગ્ન વિધિની અંદર સપ્તદિક કહેવાય છે ને, સાત પગલા અને સાત આટા, સાત ફેરા ફરવાના. મેં ચાર ફેરા ફેરી ગયા, ઓલા ત્રણ ફેરા. એટલે ગુરુ મહારાજે કીધું કે હવે મારી પૂજા કરો. ચાર ફેરા ફરી રહ્યા એટલે કે હવે મારી પૂજા કરો. બેયને પૂજા કરાવી, પૂજા કરીને પગે લાગ્યા એટલે વાસિષ્ઠ મહારાજે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપ્યો. પછી
હવે કે કન્યાને મોહિત કરો અને વરને વાહે રાખો. ને એક બે ત્રણ ચાર પછી પાંચ આવે ને, પણ વૈશે પૂજા કરાવી ને પાંચને ભલે પહેલેથી મીંડા ગણવા, એક બે ત્રણ. અને એવી રીતે સાત આટા ફેરવા ને કર્મની રેખ ઉપર મેં મારી દીધી. નગર આપણે પરણવામાં સાત ફેરા જ ફરવાના હોય, આ તો વશિષ્ઠએ આપણે સબસિડી કાપી દીધી. એટલે જ્યારે આપણે કામ થઈ ગયું સમજા, ત્યારે પતી ગયું, એને સબસિડી કાપી દીધી. તે પછી શિયાર ચાલુ થયા, નગર હાથ જ આટા ઘુમડ્યા મારવાના હતા. કેટલો ફાયદો અટાણે પરવર્તમાં યુગમાં કરી દીધો, હે કેટલો ફાયદો. સંતો બધી રીતે કહું હિતકર જ છે, બધી રીતે હિતકર છે. કર્મની રેખ ઉપર મેઘ, સંતોની કરુણાનો ભાવ, કરુણાનો ભાવ છે ને એ કર્મની રેખ ઉપર મેઘ મારી દે છે. દયા છે એ ઈશ્વર સ્વરૂપમાંથી પ્રગટ થતી ધારા છે. એટલે તો બ્રાહ્મણો આપણે ત્યાં માગવા આવે એ નથી કહેતા, દયા પ્રભુની. વાત આ છે કે અમારી નથી, દયા અમારી નથી, પ્રભુની છે. શબ્દ નાખે ને દયા પ્રભુની, એ દયા કરે, બીજું તો કોણ કરે, કોણ કરે. ક્ષમા, દયા અને સમતા, સમાન દ્રષ્ટિ. કોઈએ ગઝલમાં ગાયું છે ને કે સમતા કા આંજન આંજલે તો બસ હો ગયા ભજન. સમતાનું આંજણ આંજી લે એટલે આખી દુનિયા તને ઈશ્વરમય દેખાય. સમાન ભાવના, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, ઉચ્ચ નીચમાં એક જ આત્મા નથી, વૃદ્ધ જુવાન કે બાળો. હિન્દુ અને તુરકનો એક જ આશ્રમ જેમ એક ધાતુનો ઢાળેલો ડાળો. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર આ એક જ બ્રહ્મને બાળો. આ સમતા, સમતા એમને આવે સમતાને માટે જેને આ અંતરદ્રષ્ટિ કરીને નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની ઝાંખી કરી છે એ મહાપુરુષોના જીવનમાં સમતા છે, સમતા છે. બે પલામાં સરખો વજન હોય તો મધ્યમાં કાંટો રહે, ત્રાજવાના. બે પલામાં સરખો વજન હોય તો મધ્યમાં કાંટો રહે, એમ આ નામના ધ્યાનથી જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય. ગુરુગમ ધારી દાસ લાભો, સદા ગુરુ ગુણ ગાય. શબ્દ બ્રહ્મ વાણી, તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. હવે સફળ તું જ સંસાર, લેને જાણી ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર. જીવ ઈશ્વરને માયા આ બધું એક રૂપે જ દેખાય, ભેદ નહીં, ભેદ નહીં. નરસિંહ મહેતાએ પણ ગાયું કે જીવ ઈશ્વર બ્રહ્મના ભ્રમમાં તને સત્ય વસ્તુ નહીં સંજડશે. હું અને તુને તજીશ નરસિંહ, ત્યારે ગુરુ ગમે હર્ષથી પાર પડશે. જીવ ઈશ્વરને બ્રહ્મ નરસિંહ મેં તો કે આય તમારા મનનો છે ભ્રમ. એ સ્વરૂપની અંદર કોઈ ભેદ જ નથી. અને એ સ્વરૂપ જે દરેકની અંદર જોવે છે. નામદેવજી મહારાજને કાળિયા કુતરામાં વિઠ્ઠલનાથ દેખાણા, આ સમતા કહેવાય. એકનાથ મહારાજને ગધેડામાં રામેશ્વર દેખાણા, આ સમતા કહેવાય. બાકી આપણે ધર્મની પાઘડી બાંધી અને
અગો છોકરો જો આપને અડી જાય તો આપણે અભડાઈ જઈએ, આ ખોટું નથી. આમાં ક્યાં સમતા રહી? અરે અમે પાકો મરજાર લીધો છે, અમારા છોકરાને અમારું ન અડાય. ન્યાલ કર્યા, લ્યો ન્યાલ કર્યા. હવે આ શંકા તો ગર્ગાચાર્ય જેવાને હતી, જે નંદ બાવાના જે આચાર્ય ગોર હતા એને આ શંકા હતી. અડવાની ને અભડાવાની તો એને શંકા હતી, તો કુદરત સિવાય કોણ દૂર કરે? મથુરામાંથી ગોકુળમાં આવ્યા, નંદ બાવાએ બહુ સ્વાગત કર્યું. જશોદાએ રસોઈની હાઈ ક્લાસ મહારાજ માટે બનાવીને જમવા બેહાર્યા, એટલે એણે હવન કર્યું, અગ્નિ મગાવીને જરા પાણીનો લોટો લઈને ફરતું ગુંડાળો કાઢ્યું ને પછી ભગવાનનું ધ્યાન ધર્યું, પ્રભુ આરોગ્ય આવો. આંખું વીંચી ત્યાં કાનોડો ક્યાંકથી આવી ગયો, રમતો રમતો જમાવટ કરી દીધી ઢેફલી ઉપર. હે જશોદા, આને લઈ લે, મારો થાળ અભડાવી દીધો. હે મહારાજ માફ કરજો. શું માફ કરે? ભાઈ સાહેબ બીજી બનાવું છું, બીજી વાર રસોઈ કરી. અને વળી પ્રભુને બોલાવ્યા, આંખો વિશેને ધ્યાન કર્યું તો પાછો આવી ગયો. પણ ક્યાંથી આવી ગયો? હવે આ છોકરાનું ધ્યાન રાખો ને. જશોદા કાનાને જરાક ધબકાવીને આગો મૂક્યા, મહારાજ હવે એમ કરો, તમારે આયથે રસોઈ બનાવો. રસોડામાં મહારાજ ગર્યાને પોતાની આયથે બંધ બાયણે રસોઈ કરી. અને બંધ બાયણે જમવા બેહાયને આંખો વિશેને ધ્યાન ધર્યું, બંધ બાયણે કરી ગયો. આ ક્યાંથી આવ્યો? આનું ધ્યાન રાખો તમે. એટલે જશોદાએ કાનાને ધબકાવ્યો એક બાજુ લઈને. હું મહારાજને હેરાન કરે કે પણ આ માણા કેવો, એક બાજુ મને બોલાવે છે અને જાઉં છું ધબકાવે છે. આ શંકા ભાઈ સાહેબ આચાર્ય પદે પૂગ્યા પછી નજાતી, આ તો ગુરુ મળ્યા હોય ને તો જાય વાલા, તો જાય. નગર આ શંકા જાય ન જાય, ન જાય. તે આંખો વિશે ભગવાન દેખાતો નથી, અંતરદ્રષ્ટિ કરવાથી દેખાય છે. આંખો વીંછવાથી નહીં, અંતરદ્રષ્ટિ કરવાથી. એટલે કબીરે કીધું, આંખ ન બૂંદો, કાન ન રૂંધો, તીનું કષ્ટ ન ધારો, ખુલા નેને પીસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો, સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાધ ભલી. સમતા આ ત્રણ દોરી છે, આ દોરીથી આ ઘોડા રથે જૂતે છે. પછી એનો સારથી તો ભગવાન રામચંદ્રજી કે ઈશ્વરનું ભજન એ અતિ સતુર સારથી છે. ઈશ્વરનું ભજન એ અતિ સતુર સારથી છે કે એ કોઈ દે આ રથને ખાડામાં પડવા જ ન દે. શત્રુ સામે વિજય મેળવવા માટેનો ઉત્તમ સારથી ઈશ્વરનું ભજન. ઈશ્વરનું ભજન આ સતુર સારથી છે. ક્યાંય રથને ખોટે માર્ગે જવા જ ન દે, વિજય થાય એમ જ રથ હાકે. વિજય થાય ને એમ જ રથ હાકે એવો સતુર સારથી ઈશ્વર ભજન છે. ખોટે માર્ગે રથ જાય જ નહીં, ઈશ્વરનું ભજન કરતો હોય એનો રથ ખોટે માર્ગે ન જાય, સતુર સારથી છે. પછી અતિ વૈરાગ્ય એ ઢાલ છે. લડવામાં એક હાથમાં તલવાર, એકમાં ઢાલ હોય ને, હામો ઘા આવે તો ઢાલ આધી જીલી દે, એ વૈરાગ્ય છે, એ ઢાલ છે. પણ વૈરાગ્ય કેને કેવો? ક્યાં વૈરાગ્ય રૂપી ઢાલ આપણું પૂર્ણ રક્ષણ કરે છે? કે તમારી જે નિશાન ધ્યાનની મૂર્તિ છે એનાથી જગતમાં વધારે કાંઈ વાલું નહીં, એ વૈરાગ્ય છે. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં, લવલેશ
સર્વકાળે સર્વભાવે રહો ગુરુચરણમાં, હંમેશ ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપે પદ તતખેવ, સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ. વૈરાગ્ય ઢાલ છે, ખાધું પીધું કાયનો ભાવે, નેણે નિંદ્રાનો આવે, રાયતું કાઢું છું જાગી ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી જેને પ્રેમની બરસી વાગી, જેને શબ્દોની બરસી વાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. આ વૈરાગ્ય છે, આ ઢાલ છે, સંતોષરૂપી તલવાર છે. સંતોષ જે માણસને જીવનમાં સંતોષ ન હોય ને, એને કદાચ અબજો રૂપિયા થાય તો એને શાંતિ ન હોય, સંતોષ જ નથી, સંતોષ જ નથી. અસંતોષ ગણો છે, સંતોષ નથી, સંતોષ નથી. સંતોષ ન રાખ્યો એમાંય કેટલાય જો કુંડાળે પડી ગયા, હજી એક બિઝનેસ પૂરો ન થયા બીજાનું આળખીને બેન, બીજાનું પૂરું ન થાય ત્રીજાને, પછી 3% 4% વ્યાજે લઈ લઈને અસંતોષ, અસંતોષ. એક બેટીનું નહીં, બેનું, ત્રણનું, દહનું કરવા જાય, પણ તારું જ પેલા કરે, તારું જ પેલા કરે. સંતોષ, સંતોષી જેવો કોઈ સુખી નથી અને તૃષ્ણાવાળા જેવો જગતમાં કોઈ દુઃખી નથી. સંતોષ તો કંઈક જીવનમાં હોવો જોઈએ. ભલામણ, આપણે પૈસા કમાવું કામ કંઈક શાંતિ લેવાને, કે પૈસા કમાઈને રાતના 12 વાગે ગાંઠિયા ડુંગળી ખાવાના? ગોળ્યા ભજન નો કરે તો નિરાંતે રાતે હુતા દ્રેતા હો, ભજન ન કરો તો કાંઈ નહીં, નિરાંતે હુવો તો ખરા કુદરતે દીધું, પણ ન હોવાય બાપુ અસંતોષ છે, અસંતોષ. સંતોષ કાંઈક જીવનમાં હોવો તો જોઈને. સંતોષ રૂપી તલવાર છે જે તમારું રક્ષણ કરે છે. દાન એ ફરસી છે, દાન દેવું એ ફરસી છે. તો તમે કહેશો કે અમારી પાસે ધનની સગવડ ન હોય તો કેમ દાન દેવું, કેમ દાન દેવું? તો એમાં એક સિદ્ધાંત પણ એવો છે કે 5 રૂપિયાનું દાન કરો તો એનું ફળ તમને કુદરત આપે છે. કે પૂગતો માણસ 5 લાખનું દાન કરે ને તમે ખાલી 5 રૂપિયાનું કરો, તમારો શુદ્ધભાવ હોય તો 5 લાખવાળાને જેટલું ફળ મળે એટલું તમને 5 રૂપિયાવાળાને મળે. કુદરતનો અન્યાય નથી, એનો ન્યાય જ છે, પણ શુદ્ધદયનો ભાવ હોવો એક આ. અને 5 રૂપિયા દેવાય એમ ન હોય કદાચ હાલો, તો અજંપાના દાન દો. આનો તમારે કોઠાર ભર્યો, આનો તમારે કોઠાર ભર્યો, અજંપાના દાન દો. પોતાના પુન્યના પારખા ગુપ્ત દાન દેજો, શાંતિ તપ સોહમશે એ તમારો આત્મા ઓળખી લેજો. આ અજંપાના દાન દો, એથી દાન કોઈ મોટું નથી. આ ફરસી છે, અસુરોને સંહારવાની આ ફરસી છે. પછી પ્રસન્ન બુદ્ધિ એ પણ એક પ્રકારનું બળ છે. પ્રસન્ન બુદ્ધિ એ એક પ્રકારનું બળ છે. પ્રસન્ન બુદ્ધિ કેને કહેવાય? કે જે બુદ્ધિ કેવળ સ્વરૂપનું ચિંતન કરે એ પ્રસન્ન બુદ્ધિ છે, પ્રજ્ઞા બુદ્ધિ છે. જે ઈશ્વરની શક્તિ તમને બક્ષિશ કરે છે, પ્રજ્ઞા બુદ્ધિ, પ્રજ્ઞા બુદ્ધિ ઈશ્વરની શક્તિ તમને બક્ષિશ કરે છે. આ એક બળ છે. પછી શ્રેષ્ઠ વિજ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન વિજ્ઞાન એ અતિ કઠિન ધનુષ્ય છે. શ્રેષ્ઠ વિજ્ઞાન જ્ઞાન અતિ કઠિન ધનુષ્ય છે. કયું વિજ્ઞાન?
કે જે તમે શ્વાસે શ્વાસે સમરણ કરો એ વિજ્ઞાન. આ રામબાણ છે. આ રામબાણ છૂટ્યું એટલે કામ કરીને જ પાછું વળે, કામ કરીને જ પાછું વળે. અને હાવ સાદી ભાષામાં કહું તો રામનું ભજન કરો એ રામબાણ. રામબાણ આના જેવું એકય ધનુષ્ય નહીં, ગમે એવો અવિદ્યા માયાનો યોદ્ધો હોય એને આ પાડી દે. શ્રેષ્ઠ જ્ઞાન એક કઠિન ધનુષ્ય છે. નિર્માળ અને અસળ મન એ ભાથું છે. બાણ રાખવાનું ભાથું નિર્મળ અને અસળ એટલે ડગે નહીં. પવિત્ર મન, અડગ મન એ ભાથું છે. એ બાણને કાયમ હાચવી રાખે. અસળ મન, નિર્મળ મન કાયમને માટે ભજન મારીએ છે, ભજન મારીએ છે. આ અસળ ભાથું છે. અને સમ, મનનો નિગ્રહ, યમ અને નિયમ આ તો અનેક પ્રકારના બાણો છે. સમ એટલે સદગુરુ સ્વરૂપમાં બુદ્ધિને સ્થાપવી એને સમ કહેવાય છે. મનનો નિગ્રહ એટલે મનની શુદ્ધિ. યમ એટલે પરોપકારની, પરકલ્યાણની ભાવના. અહિંસા, બ્રહ્મચર્ય આવા નિયમોનું પાલન એ યમ છે. અને નિયમ, મનને નામમાં રાખો એથી નિયમ કોઈ હારો નહીં. મનને નામની અંદર રાખો આ થઈ કોઈ નિયમ સારો નહીં. સારા અને આ એક નિયમથી બીજા અન્ય નિયમો આપોઆપ પાલન થશે, આપોઆપ પાલન થશે. મનને નામમાં રાખો ને એ તો સારામાં સારો નિયમ છે. કરફ્યુ બહાર પડી ગયો બસ એકલું ફરકે નહીં, કરફ્યુ લાગી જવો જોઈએ. આ કરફ્યુ નથી લાગતો ને એટલે આ હોળી છે. કરફ્યુ નામમાં મન થઈ ગયો એટલે કરફ્યુ લાગી ગયો. કોઈ બારો નીકળે નહીં. અવિદ્યા માયાનો એક યોદ્ધો બારો ન નીકળે. બ્રાહ્મણ અને ગુરુની પૂજા એ અભેદ કવચ છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મમુખ, જેને પ્રાપ્ત થયું છે એવા સદગુરુ સંત, એની પૂજા એ અભેદ કવચ છે. એમાં કોઈ ઈ કવચ પહેરે એને કોઈ બાણ જ ન વાગે, કોઈ બાણ જ ન વાગે. કારણ કે પૂજા કરવાથી એની કૃપા પ્રાપ્ત થાય છે. કૃપારૂપી કવચ જેણે ધારણ કરી લીધું, અહીંયા એક બાણ ન વાગે. અર્જુનને વિજય મેળવવાને માટે આવી પૂજા ભગવાન કૃષ્ણએ એને એના ગુરુ દ્રોણે શીખવાડી હતી, શીખવાડી હતી. યુદ્ધના મેદાનમાં સવારના પોરમાં સામે કૌરવ આવી ગયા, આ બાજુ પાંડવો, ભગવાન કૃષ્ણનો રથ લઈને આમ ઊભો રાખી દે. એટલે અર્જુન પહેલાં શું કરે? આમાં પક્ષમાં જે ભીષ્મ ને દ્રોણ ને બધા હતા, એટલે બાણ વતી દ્રોણ ગુરુનું પૂજન કરે. પહેલું બાણ છોડે એટલે સ્નાન કરાવી દે. બીજું બાણ લુગડું ભેરવીને છોડે એટલે એના આખા શરીરને કોરું કરી નાખે. ત્રીજું બાણ છોડે એટલે વસ્ત્રો પહેરાવી દે. ચોથું બાણ છોડે એટલે કપાળમાં તિલક થઈ જાય. પાંચમું બાણ છોડે એટલે ચરણ ધોવાઈ જાય. છઠ્ઠું છોડે એટલે ગળામાં હાર પહેરાવાઈ જાય. સાતમું છોડે એટલે ધૂપદીપ થઈ જાય. આઠમું છોડે એટલે જળપાન થઈ જાય. નવમું છોડે એટલે નિવેદ રૂપે પ્રસાદ મોઢામાં મુકાઈ જાય.
અને દસમો બાણ પરિક્રમા કરીને પૈગે લાગે ગુરુ મહારાજને. એટલે હૃદયથી આશીર્વાદ આપતા એમ કે ભીષ્મ અને દ્રોણ કે આનો રોટલો ખાધો છે એટલે એના પક્ષમાં રહેવું પડે, બાકી અર્જુન વિજય તારો, વિજય તારો. હમા પક્ષમાં હતા તોય આવડો આ પૂજાથી આશીર્વાદ મેળવી લેતો, પૂજાથી જ આશીર્વાદ મળે. અને એ પૂજા કરવાની રીત સુરતા બાણથી તમને સદગુરુએ શીખવાડી છે. સુરતા બાણથી ગુરુની પૂજા કરવાનું શીખવાડ્યું, જેને માનસિક પૂજા કહેવાય છે. ઓલું બાણ છોડવાની વાત નથી, માનસિક પૂજા, માનસિક પૂજા. ગુરુ બ્રાહ્મણ અને ગુરુની પૂજા એ અભેદ કવચ છે. એ વિભીષણ વિજય મેળવનારો આ રથ છે, વિજય મેળવનારો. ગમે એવા દુર્જન્ય શત્રુ હોય એ આ રથથી વિજય મેળવી શકાય છે. તો એ વિભીષણને એમ થયું કે હવે વાંધો નહીં, હવે ભલે રાવણ રથ માર્યા ને તમે હેઠા રહ્યા, વાંધો નહીં. બસ રામાયણની અંદર રામ રાવણના યુદ્ધની અંદર બીજું જાજુનો શીખો જ કાંઈ નહીં, રામાયણમાંથી આટલું શીખી લ્યો, આટલું જ શીખી લ્યો. પણ આપણે તો બીજી વાતો રોષક હોય એમાં લાગી જાય, કુંભકર્ણને જગાડ્યો અને આમ કર્યું તેમ કર્યું, અને આટલા બાણ માર્યા નો અને આટલા માર્યા ને, એમાં જ આપણે ગુસવાઈ ગયા. કથામાંથી સાર લેવાના હોય બાપુ, કથામાંથી સાર લેવાના હોય. એ કોઈને લેવું નથી, બધા એને મનોરંજન કરવું, વાહ વાહ કરવી છે, મજા મજા કરવી છે. કેટલાય દોળી કથામાં રામ રાવણને બધવે પૂતળા બનાવીને, એલા ભાઈ બધવવા નથી, ઠારો ઠારો ઠારવાનું કંઈક કરો, અને બધવવાનું ધંધા ક્યાં કર્યા. તો ભાઈ સદગુરુની શાન લઈને આવો રથ તૈયાર કરી અવિદ્યા માયાની સામે વિજય મેળવી લઈ અને આપણે આપણા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી દેવી છે, પરમ સુખિયા બની જવું છે, એની શાન બાન આવા મહાપુરુષો આપે છે અને આપને પરમ હિતનો માર્ગ બતાવે છે. તો ભાવના રાખી આવી સમજણોને હૃદયમાં ધારણ કરવી અને કલ્યાણને માર્ગે ચાલવું, કલ્યાણ પોતાનું ઈચ્છી લેવું, એ જ મોટામાં મોટી સમજણ છે અને સદગુરુ કૃપાથી સમજાય છે. સદગુરુદેવ કી જય.